ચાલો મિત્રો આ પછી ધોરણ 9 ચેપ્ટર 8 ચતુષ્કોણનો ભાગ નંબર મિત્રો 2.4 આ ચેપ્ટરની અંદર માત્ર ને માત્ર ચતુષ્કોણના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે અને યાદ રાખવાના હોય છે હવે આપણે એના વિશે ચર્ચા કરીએ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મો વિશે ચર્ચા કરવાની છે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણના ઘણા બધા ગુણધર્મો છે ઘણા બધા ચતુષ્કોણની વ્યાખ્યાઓ જો બરાબર છે એના આધારે સમાંતર બાજુ ચતુષ્કોણની આપણે ચર્ચા કરીએ તેના ગુણધર્મોની અંદરમાં એ ગુણધર્મો લખશું તમારે યાદ રાખવાના છે જે સાચા પડતા ખાલી જગ્યામાં પૂછી શકાય તો બરાબર છે ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ છે પ્રમેય 8.1 મિત્રો નંબર યાદ રાખવાની જરૂરિયાત નથી આ સમજાવવા માટે છે કે એક પ્રમેય 8.1 કઈ કરવાનું છે જે વિધાન છે એ સાબિતી સાથે આપણે કરવાનું છે બાકીના વિધાન ખાલી યાદ રાખવાના છે તો પ્રમેય 8.1 શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ દોરશો ને તો એને કારણે બે એકરૂપ ત્રિકોણ રચાશે જો ઉદાહરણ જો સમાંતર બાજુ ચતુષ્કોણ કોઈ એક વિકર્ણ દોરો બે વિકર્ણ દોરો જો મે બે એક વિકર્ણ દોરો તો બે ત્રિકોણ થઈ ગયા જો આ બે ત્રિકોણ એકરૂપ છે બે સરખા છે તો કહી શકાય જો સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ દોરવામાં આવે કોઈ એક વિકર્ણ દોરતા તે તેમાંથી બે એકરૂપ ત્રિકોણ બને છે તેમાંથી બે એકરૂપ એકરૂપ એટલે સરખા એકરૂપ ત્રિકોણ રચાય છે તમે જોઈ શકશો કોઈ એક વિકર્ણ દોરો તો બે એકરૂપ ત્રિકોણ થઈ જશે આ પ્રમેય 8.1 અને આપણે સાબિતી સાથે સ્વીકારીશું આનો પ્રમેય કરવાનો છે આગળ આ પ્રમેય 8.1 બાકીના જે વિધાન લખું છું બરાબર યાદ રાખવાના છે પ્રમેય 8.2 મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય તો સામ સામેની બાજુઓ સરખી તો કહી શકાય પ્રમેય 8.2 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન હોય છે સમાન હોય છે લ્યો આ સમાન હોય છે પ્રમેય 8.2 ખાલી યાદ રાખવાનું છે ગુણધર્મ પ્રમેય 8.3 આનું પ્રતીક વિધાન પ્રતીક એટલે ઊંધું વિધાન જો કોઈ ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ સરખી હોય ને તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય આનું ઊંધું પરિણામ બરાબર જો કોઈ ચતુષ્કોણમાં ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ સમાન હોય તો તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે યારી પ્રતિભિન યાદ રાખજો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ હતું ઊંધું જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ સરખી હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય હવે એ જ રીતે પ્રમેય 8.4 ખાલી યાદ રાખવાના છે વિધાન સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સરખા હોય મિત્રો જો તો કહી શકાય સમાંતર બાજુ ચતુષ્કોણમાં ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય છે સામ સામેના ખૂણા સમાન હોય આનું પ્રતીક વિધાન જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય ને એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય ઊંધું વિધાન એના પ્રતીક વિધાન કહેવાય તો પ્રમેય 8.5 થશે જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સરખા હોય ખૂણાની જોડ સમાન હોય સામ સામેના ખૂણાની જોડ સમાન હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે એ યાદ રાખવાનું છે એના પછી આપણે પ્રમેય 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે દુભાગે એટલે છેદે છે જો એક વિકર્ણ બીજો વિકર્ણ જો એકબીજાને છેદે છે તો કહેવાય સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે દુભાગે એટલે આપણી ભાષામાં છેદે છે યાદ રાખજો આનો પ્રતીક વિધાન જે ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે એ ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય આનું ઊંધું પરિણામ પ્રમેય 8.7 જે ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે દુભાગે છેદે દુભાગે
તો કેવા ચતુષ્કોણને ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે આ નોંધુ પરિણામ પ્રમેય 8.8 જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ સમાન અને સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને પણ સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય તો કહી શકાય જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ સમાન અને સમાંતર હોય સમાન અને સમાંતર હોય તેવા ચતુષ્કોણને તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે મિત્રો આ થયા સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ આ આપણે સાબિતી સાથે સ્વીકારીશું સાબિતી સાથે સ્વીકારવાના છે અને આની એકની સાબિતી નથી કરવાની ગુણધર્મ યાદ રાખવાના છે મિત્રો સમાંતર બાજુ ચતુષ્કોણ બરાબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક ત્રિકોણ દોરો તો બે ત્રિકોણ બની જાય અને બે ત્રિકોણ કેવા હોય તો કે એક સરખા હોય એક રૂપ હોય યાદ રાખજો ખાલી જે પૂછાય હવે બીજા ગુણધર્મ સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ સરખી હોય એ નોંધુ જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ સમાન હોય એને સમાંતર કહેવાય પ્રમેય 8.4 સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સરખા હોય ગુણધર્મ છે ઊંધુ પરિણામ જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સરખા હોય એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય એના પછી પ્રમેય 8.6 સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે એટલે છેદે છે એનું ઊંધુ પરિણામ જે ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે એને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય અને પ્રમેય 8.8 જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુની જોડ સમાન અને સમાંતર હોય તો એને સમાંતર બાજુ ચતુષ્કોણ મિત્રો કહે છે તો આ રીતે સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ યાદ રાખવાના છે એમાંથી પ્રમેય 8.1 છે આપણે સાબિતી સાથે સ્વીકારીશું બાકીના ગુણધર્મ ખાલી યાદ રાખવાના છે મિત્રો તો આનો સ્ક્રીનશોટ પાડી અને તમારી ફેસબુકમાં લખવાનો છે આ ટૂંકા પ્રશ્ન ખાલી જગ્યા સાચા ખોટા માટે પૂછી શકાય ચાલો મિત્રો એના પછી ટૂંકમાં કહું તમને સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહેવાય કેવા કેવા મુદ્દા આવે તો જો આ રીતે ધ્યાન રાખજો ખાસ ટૂંકમાં તમને કહું પહેલું જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુ સમાન હોય સામ સામેની બાજુ સમાન હોય બીજું જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણા સમાન હોય સામ સામેના ખૂણા સમાન હોય જે ચતુષ્કોણમાં વિકર્ણ એકબીજાને દુભાગે જે ચતુષ્કોણમાં વિકર્ણો એકબીજાને દુભાગે દુભાગેલ છે જે ચતુષ્કોણમાં સામ સામેની બાજુઓ સમાન અને સમાંતર હોય સામ સામેની બાજુઓ સમાન અને સમાંતર હોય તો આવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે ચતુષ્કોણ કહે છે લ્યો આ સમાંતર બાજુ ચતુષ્કોણના ગુણધર્મ થઈ ગયા જેની સામ સામેની બાજુ સમાન જેના સામ સામેના ખૂણા સમાન જેના વિકર્ણ દુભાગે જેની સામ સામેની બાજુની જોડ સમાન અને સમાંતર આવા ગુણધર્મ વાળા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય હવે બીજા ચતુષ્કોણમાં કેટલો ડિફરન્સ આવે એ આપણે જોઈએ દાખલા તરીકે લંબચોરસ લંબચોરસમાં સામ સામેની બાજુ સરખી પણ બેમાં ડિફરન્સ કેટલો સમાંતર ને સામ સામે ની સરખી લંબચોરસ ને સામ સામે ની સરખી ફેર એટલો તો લંબચોરસ ના દરેક ખૂણા કાટખૂણા એટલે સમાંતર માં દરેક ખૂણો કાટખૂણો આ બોર્ડ તમને દેખાય લંબચોરસ છે દરેક ખૂણો 90 ડિગ્રીનો છે બરાબર લંબચોરસ માં લંબચોરસ ના વિકર્ણ એકબીજાને દુભાગે પરંતુ એકબીજાને દુભાગે ઉપરાંત લંબચોરસ ના વિકર્ણ સમાન બે વિકર્ણ સરખા હોય જ્યારે સમાંતર માં એવું નથી યાદ રાખજો લંબચોરસ માં લંબચોરસ સમાંતર ને લંબચોરસ ને સરખા છે બરાબર છે તો ડિફરન્સ કેટલો તો કે તેના વિકર્ણ ઓની જેમ દુભાગ છે તેના વિકર્ણ એકબીજાને દુભાગે છે ઘણે પ્રશ્ન થાય લંબચોરસ ને દુભાગે ને સમાંતર ને દુભાગે બેમાં ફેર એટલો સમાંતરના ખાલી દુભાગે
લંબચોરસ ના એકબીજાને દુભાગે ઉપરાંત સમાન ઉપરાંત વિકર્ણો સમાન હોય છે વિકર્ણો સમાન હોય છે યાદ રાખવાનું છે વિકર્ણનામાં સમાન હોય લંબચોરસમાં આ બેનો ડિફરન્સ હવે એના પછી વાત કરું સમબાજુ ચતુષ્કોણ સમબાજુ ચતુષ્કોણનો એક પ્રકાર છે સમબાજુ સમબાજુમાં બધી બાજુ ઓળખી ચોરસમાં બધી બાજુ ઓળખી ફેર કેટલો ચોરસનો દરેક ખૂણો 90 અંશ આ ડિફરન્સ સમબાજુમાં 90 અંશ નો બીજો ડિફરન્સ સમબાજુના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે 90 અંશે દુભાગે આના ખાલી દુભાગે અને 90 અંશે દુભાગે તો તેના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે કાટખૂણે દુભાગે છે દુભાગે એટલે છેદે છે આનું પ્રત્યુક વિધાન એ સાચું થાય ઊંધું વિધાન જેના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે એને સમબાજુ ચતુષ્કોણ જેના વિકર્ણ એકબીજાને દુભાગે અને સરખા હોય એને લંબચોરસ કહેવાય આ પ્રતીક વિધાન ઊંધું વિધાન હવે મિત્રો ચોરસ વિશેની થોડી વાત કરીએ ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે પરંતુ ચોરસના વિકર્ણ સરખા જેના વિકર્ણ સરખા નથી તો કહી શકાય તેના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે ઉપરાંત વિકર્ણો સમાન હોય છે સાચા ફોટામાં પૂછાય ખાસ ધ્યાન રાખજો આવો પ્રશ્ન પૂછાય કે બરાબર છે લંબ ચોરસના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે તો સાચું બને પણ આમ પ્રશ્ન પૂછાય કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને કાટખૂણે દુભાગે છે ને સરખા હોય તો વિધાન ખોટું પડે માત્ર કાટખૂણે દુભાગે સરખા ન હોય સરખા તો ચોરસના સમાંતર બાજુના ખાલી દુભાગે લંબચોરસના દુભાગે ઉપરાંત સરખા હોય તો આ થોડો ડિફરન્સ છે યાદ રાખવાનો છે હવે ચતુષ્કોણનો પ્રકાર આવે પતંગાકાર ચતુષ્કોણ પતંગ જેવો પતંગાકાર ચતુષ્કોણ તો કે જે ચતુષ્કોણમાં કોઈ એક વિકર્ણ તેના બીજા વિકર્ણના લંબ દ્વિભાજકનો ભાગ હોય છે તો કહી શકાય જે ચતુષ્કોણમાં એક વિકર્ણ તેના બીજા વિકર્ણના લંબ દ્વિભાજકનો લંબ દ્વિભાજકનો એક ભાગ હોય છે એટલે મિત્રો પતંગાકાર ચતુષ્કોણ કહેવાય અને આ ચારે ચાર બરાબર છે એના પ્રતીક વિધાન પણ સાચા છે આ ચારે ચાર ની વાત કરું બરાબર છે જેના પ્રતીક વિધાન સાચા છે જેના પ્રતીક વિધાન સાચા છે એટલે કે ઊંધા વિધાન પૂછે તમને આમે પ્રશ્ન પૂછે બરાબર છે જો સાચા પટામાં પ્રશ્ન પૂછાય એવો કયો ચતુષ્કોણ છે ખાલી જગ્યામાં પૂછાય કે જેના વિકર્ણો કાટખૂણે દુભાગે અને સરખા હોય તો ખબર હોય કાટખૂણે દુભાગે તો સમબાજુના એક ચોરસ સરખા કેમ આવે તો ચોરસ ખાલી કાટખૂણે સમાન દુભાગે તો સમબાજુ ખાલી આ પ્રશ્ન પૂછાય કે આ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે મિત્રો બે ના દુભાગે એક સમાંતર ને દુભાગે ને લંબચોરસ ને દુભાગે પણ ખાલી દુભાગે તો સમાન દુભાગે ને સરખા તો લંબચોરસ તો આ રીતે આ ચારેયના પ્રતીક વિધાન પણ મિત્રો સાચા છે તો ભાગ 1 ના તમામ ગુણધર્મો ને ભાગ 2 ના તમામ ગુણધર્મો તમારે બરાબર પાકા કરવાના છે સાચા ખોટા ખાલી જગ્યા કેવી પૂછાશે એની પણ આપણે પ્રેક્ટિસ કરશી તો મિત્રો આ ગુણધર્મોનો સ્ક્રીનશોટ પાડી અને તમારી ફેસબુકમાં લખવાનો છે ચાલો મિત્રો એના પછી આ ચેપ્ટરની અંદર એક જ દાખલો કરવાનો છે એ સ્વાધ્યાય 8.1 નો પહેલો એક જ દાખલો બાકી 2 થી 12 નથી કરવાના 8.2 આખો નથી કરવાનો આપણે આગળ ભાગ 1 ની અંદર દીધેલું છે તો એક જ દાખલો એટલે પરીક્ષાની અંદર દાખલો પૂછાય 2 માર્ક માં 3 માર્ક માં તો આ રીતનો દાખલો પૂછાશે રકમ બદલાવી શકે એક ચતુષ્કોણના ખૂણામાં 3 અને જેમ બોલાય યાદ રાખજો 3 5 9 13 છે તો આ ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો મિત્રો ચતુષ્કોણને ચાર ખૂણા હોય ચારે ખૂણાનો સરવાળો 360 અંશ હોય આપણે શીખી ગયા ત્રિકોણને ત્રણ ખૂણા હોય એનો સરવાળો 180 અંશ હોય એ શીખી ગયા હવે મિત્રો તો ચારેનો ટોટલ સરવાળો 360 અંશ કરવાનો તો એ પહેલા તો સૌપ્રથમ તમારે ચતુષ્કોણ દોરવાનો અને ચતુષ્કોણનું નામ ના આપેલું તો તમારી રીતે ચતુષ્કોણનું નામ લો બરાબર છે પછી આપણે દાખલો કરશી જેમ હોય તો જેમને દૂર કરી આપણે એટલે x y a b c d નો કોઈ પણ અક્ષર ચ લગાડી શકીએ તો ધારો કે ચતુષ્કોણ મિત્રો આ ચતુષ્કોણની સંજ્ઞા છે ચતુષ્કોણ a b c d છે બરાબર છે તો હવે એના ખૂણા લેતા જઈએ જેમને દૂર કરતા જઈએ તો આ ચતુષ્કોણ a b c d a b c અને d મિત્રો તો એનું માપ કેટલું થશે d નું કેટલું થશે તો આપણે જોતા જઈએ બરાબર છે તો આ જેમના પ્રમાણમાં લઈએ ખૂણો a જેમ ખૂણો b જેમ ખૂણો c જેમ ખૂણો d બરાબર 3 જેમ 5 જેમ 9 જેમ 13
મિત્રો આ જેમના પ્રમાણમાં હવે જેમને દૂર કરો એટલે કોઈ પણ એક તમે ચલ લગાડી શકો તો ખૂણો a કેટલાનો થશે તો ખૂણો a બરાબર કેટલા થશે તો કે 3x ખૂણો b બરાબર 5x ખૂણો c બરાબર 9x ખૂણો d બરાબર 13x થાય મિત્રો જેમ હોય તો જેમને દૂર કરી અને આ રીતે તમારે a b c d માંથી a થી z માંથી કોઈ પણ એક ચલ લગાડી શકો મે x લગાડ્યો આ ચારે નું ટોટલ કેટલું હોય ચારે ખૂણાનો સરવાળો આપણે યાદ છે ચારે ખૂણાનો સરવાળો 360 અંશ ઉપર અંશ બોલાય 360 અંશ થાય છે કરો મિત્રો ચારે નો સરવાળો ખૂણો a અને ખૂણાની સંજ્ઞા કહેવાય વત્તા ખૂણો b પ્લસ ખૂણો c પ્લસ ખૂણો d ઇક્વલ 360 અંશ ચાલો બધાની કિંમત મૂકો a કેટલા છે તો કે 3x વત્તા 5x વત્તા 9x વત્તા 13x બરાબર 360 અંશ મિત્રો આ ત્રણે બધાયનો સરવાળો થાય 5 ને 3 8 8 ને 9 70 70 ને 30 30x બરાબર 360 અંશ મિત્રો માં x જોતું તો શું કરવું પડે તો x બરાબર 360 અંશ ના છેદ માં 30 x બરાબર હતું કે 0 0 ઉડે મિત્રો 0 0 ઉડે તઈ તઈ ન ઉડે ખાસ ધ્યાન રાખજો 36 ભાગ્યા 3 એટલે 12 12 તરી 36 મિત્રો x બરાબર આવશે 12 અંશ આપણે x નથી જોતો x ની કિંમત મૂકો એટલે દરેક ખૂણો મળે તો મિત્રો આ રીતે આપણે ખૂણા મેળવીએ ખૂણો a કેટલાનો છે તો ખૂણો a છે 5x મિત્રો 5 ગુણ્યા 2 વચ્ચે ગુણાકારનો સંબંધ હોય 5 ગુણ્યા કેટલા કરવાના તો 12 12 અંશ તો 12 5 60 અંશ મિત્રો a થાય 60 અંશ b બરાબર મિત્રો a છે 3x a બરાબર 3x એટલે 3x 3 ગુણ્યા 12 અંશ તો 12 તરી 36 અંશ પછી ખૂણો b છે કેટલાનો તો કે 5x 5 ગુણ્યા 12 અંશ એટલે 12 5 60 અંશ ખૂણો c બરાબર કેટલાનો છે 9x 9 ગુણ્યા 12 અંશ 12 9 108 અંશ ખૂણો d કેટલાનો છે મિત્રો 13x 13 ગુણ્યા 12 અંશ મિત્રો 13 ગુણ્યા 12 કરો 10 સપ્રિશન 3 1 3 1 1 1 3 2 6 2 1 2 6 5 1 156 અંશ જો મિત્રો આ રીતે ચારે ખૂણા તમને મળી કે a b c d શું કરવાનું છે તો પહેલા તો નામ લઈ લેવાનું આકૃતિ દોરવાની નામને જેમના પ્રમાણમાં દર્શાવો પછી જેમ દૂર કરો એટલે x લગાડી દો ચારે નો પ્રમાણ 360 કરો મિત્રો એટલે x મળશે આ x ની કિંમત અહીં મૂકતા જાવ ગુણાકાર કરતા જાવ ચારે ચાર ખૂણા મળી ગયા મિત્રો તમારે સાબિતી ચેક કરવી તો ચારે નો ટોટલ કરો 360 અંશ થાય તો તમારો જવાબ સાચો તો મિત્રો એક જ દાખલો કરવાનો તો 8.1 નો પહેલો આપણે કર્યો હજી આના જેવો આપણે પ્રેક્ટિસ માટે બીજો દાખલો કરાવો તો આનો પણ સ્ક્રીનશોટ પાડી ફેસબુક પર લખવાનો છે ચાલો મિત્રો એના પછી એક એક્સ્ટ્રા દાખલો ચતુષ્કોણ ABCD માં ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર 3 જેમ 4 જેમ 5 જેમ 6 હોય તો ચતુષ્કોણના દરેક ખૂણાનો માપ શોધો મિત્રો અહીં ચતુષ્કોણનું નામ પણ આપી દીધું છે બરાબર છે તો આપણે કાઈ બીજું નામ લેવાનું નથી તો આપણે ચતુષ્કોણનું નામ આપી દીધું હોય શું આપેલું છે તો કે ખૂણો A જેમ ખૂણો B જેમ ખૂણો C જેમ ખૂણો D બરાબર 3 જેમ 4 જેમ 5 જેમ 6 મિત્રો જેમ તો પહેલું કામ હું કરી દીધું કે જેમને દૂર કરી તો શું થશે તો કે ખૂણો a બરાબર કેટલા થાય તો કે 3x x કોઈ પણ ચલ લગાવી શકો તમે b બરાબર 4x c બરાબર 5x d બરાબર 6x મિત્રો હવે ચારે ખૂણાનો સરવાળો આપણને યાદ છે ચારે ખૂણાનો સરવાળો સરવાળો 360 અંશ થાય મિત્રો ચારે નો સરવાળો કરી ખૂણો a વત્તા ખૂણો b વત્તા ખૂણો c વત્તા ખૂણો d બરાબર 360 અંશ મિત્રો ચાલો a કેટલાનો છે તમે જોઈ શકો 3x વત્તા 4x વત્તા 5x વત્તા 6x બરાબર 360 અંશ મિત્રો કરો ટોટલ 3 ને 4 7 7 ને 5 12 12 ને 6 18x બરાબર 360 અંશ x બરાબર 360 અંશ ભાગ્યા 18 તો x બરાબર કેટલા થાય તો 18 નું 36 એટલે 20 અંશ થાય મિત્રો આ તો આપણે x મળ્યું આપણે તો ખૂણો જોઈ છે તો દરેક ખૂણો કેમ મળે તો કે ખૂણો a કેટલાનો છે જો 3x 3 ગુણ્યા 18 18 તરી 54 અંશ ખૂણો b 4x 4 ગુણ્યા 18 અંશ 18 ચોક 72 અંશ ખૂણો c બરાબર 5x 5 ગુણ્યા 18 અંશ 18 પંચા 90 90 અંશ ખૂણો d બરાબર 6x 6 ગુણ્યા 18 અંશ 18 ચોક 108 અંશ મિત્રો તો આ રીતે ચારે ચાર ખૂણા તમને મળી ગયા બરાબર છે તો આ રીતે ચારે ચાર ખૂણા શોધવાના હોય છે આવો જ એક એક્સ્ટ્રા દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે ચતુષ્કોણ PQRS માં ખૂણો P જેમ ખૂણો Q જેમ ખૂણો R જેમ ખૂણો S બરાબર 3 જેમ 5 જેમ 9 જેમ 7 હોય તો દરેક ખૂણાના માપ શોધો મિત્રો આ
આ તમારે હોમવર્કમાં કરવાનો છે હોમવર્ક આપણે દરેક ભાગની અંદર જ હોમવર્ક આવતું જશે અલગથી હોમવર્ક આપવામાં આવશે નહીં ખાસ ધ્યાન રાખજો એટલે વિડિયો બરાબર તમારે જોવાનો છે તો આનો પણ સ્ક્રીનશોટ પાડી લેશો તો આ ભાગ 2 ની અંદરના તમામ પ્રશ્નો કરવાના છે